વિષય છે આપણો ગુજરાતી. ગુજરાતી વિષયમાં આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16 અને 17 બે વસ્તુ આપણે લાગી છે લખવાની, એ છે મૂળાક્ષરના જોડતા અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. 16 17 એ બંને પાના આજે આપણે લખવાના છીએ. પાના નંબર 16માં મૂળાક્ષરના જોડકા છે, પાના નંબર 17 ઉપર અલગ પડતા મૂળાક્ષર પર ચોપડી કરો. આપણે મૂળાક્ષર ગ મ જ ન ર સ ત્યાં સુધીના મૂળાક્ષર લખ્યા. સગડીના સ પછી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16 ઉપર આપણે લખવાના છીએ. 16 અને 17 બંને પાના અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી અને મૂળાક્ષરના જોડકા. તો ચાલો, એ બંને પણ તમને મેં એને શીખવાડ્યું છે, કદાચ મેં શીખવાડ્યું અને તમે સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કર્યું હશે અને ના કર્યું હોય તો આજે મેં કરાવે છે. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16 અને 17. તો ચાલો, ધોરણ છે આપણું જુનિયર કેજી. ગુજરાતી વિષયમાં સ્વાધ્યાય પોથીમાં આપણે લેખન કાર્ય કરવાનું છે, પાના નંબર 16 અને 17. ચાલો બોર્ડ પર આપણે ધ્યાન કરીએ. આજે સ્વાધ્યાય પોથીમાં જ આપણે લેખન કાર્ય કરવાનું છે. તો પહેલું છે મૂળાક્ષરના જોડકા. પાના નંબર 16 પાના નંબર 17 બંનેનો આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરવાનું. બંને તમને મેં શીખવાડ્યા છે, કદાચ તમે જાતે કર્યું હોય તો ઠીક છે, ના કર્યું હોય તો આજે સ્વાધ્યાય પોથીમાં મેં કરાવી એ રીતે આપણે કરવાનું છે. મૂળાક્ષરના જોડકા તમે જુઓ છો કે પાના નંબર 16 ઉપર, આ પાના નંબર 16 ઉપર મૂળાક્ષરના જોડકા છે. આ છે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. ચાલો બોર્ડ પર આપણે પહેલા શીખી લઈએ.
સ્વાધ્યાય બુદ્ધિમાન છે એ પ્રમાણે મેં આડી લીટીમાં લીધા છે, ઊભી લીટીમાં પણ આપણે કરી શકાય. અહીંયા છે ગણપતિનો ગ, તો આપણે નીચે શોધવાનું કે ગણપતિનો ગ ક્યાં છે અને પછી એના ઉપર આપણે કરવાની. એના પછી જલેબીનો જ નીચે શોધવું ક્યાં છે. એના પછી મરચાનો મ, નગારાનો ન, રમકડાનો ર, આ છે મૂળાક્ષરના સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16 ઉપર આ જોડકા આપ્યા છે. આપણે એને જોડવાના છે પેન્સિલ. આજનું આપણું લેસન રહેશે અભિનવ ભાષા લેખન, પાના નંબર 16 ઉપર મૂળાક્ષરના જોડકા અને 17 ઉપર અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. એટલે કે જે મૂળાક્ષર અલગ પડે એના ઉપર ચોકડી કરવાની છે. મેં એ પણ શીખવાડ્યું છે તમને. તો ચાલો નંબર 17 અભિનવ ભાષા લેખનમાં અને નંબર 17 ઉપર અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. આપણે જે મૂળાક્ષર અલગ પડે છે એના ઉપર ચોકડી કરવાની છે. મેં ઘણી વખત શીખવાડ્યું છે કે આ રીતે આંગળી રાખીને આપણે જોવાનું અને પછી એના પર ચોકડી કરવાનું. હોશિયાર વિદ્યાર્થી પણ પરીક્ષા ટાઈમે દરેકમાં અથવા તો ગમે તેમાં ચોકડી કરી દે છે, પણ ધ્યાનથી આપણે જોવાનું અને પછી ચોકડી કરવાનું. પરો મૂળાક્ષર અલગ પડે છે. ગ ગ ગ ગણપતિનો ગ આ છે, મરચાનો મ એના ઉપર ચોકડી. કેમ ચોકડી છે? કે ગણપતિનો ગ નથી, એ છે મરચાનો મ. મ મ મ મગરનો મ આના ઉપર ચોકડી. કેમ ચોકડી કરવાની છે? એ મગરનો મ નથી, એ છે જલેબીનો જ, માટે એના ઉપર ચોકડી. જ જ જ જલેબીનો જ જમરૂપનો જ આના ઉપર આવશે ચોકડી, કારણ કે તે જલેબીનો જ નથી, એ છે ગણપતિનો. સ સ સ
સગડી, કારણ કે એ સગડીનો સર નથી, તે છે રમકડાનો ર. દરેક મૂળાક્ષરને ધ્યાનથી જોવાના અને પછી એના ઉપર ચોકડી કરવાની. તો આજનું આપણું લેખન કાર્ય છે અભિનવ ભાષા લેખનમાં પાના નંબર 16 અને 17. મૂળાક્ષરના જોડકા છે 16 નંબર, અલગ પડતા મૂળાક્ષર 17 નંબર. તો ચાલો, આ છે પાના નંબર 16, પાના નંબર 17. ચાલો હવે સ્વાધ્યાય પોથીમાં પણ તમે જોઈ શકો છો કે સરખા મૂળાક્ષરને જોડવાના હો મૂળાક્ષરના જોડકા. આગ એને નીચે ગ સામે લીટી કરી છે, આ જ એની સામે જ છે ત્યાં આપણે લીટી કરવાનું. મ તો અહીંયા જે મ છે એની સામે આપણે પેન્સિલથી લીટી કરવાનું. નગારાનો ન, નગારાનો ન. રમકડાનો ર, રમકડાનો ર. સગડીનો સ, સગડીનો સ. તો આ રીતે મૂળાક્ષરના જોડકા આપણે સ્વાધ્યાય પૂથીમાં કરવાના છે. વર્ગકામ અને ઘરકામ બંનેમાં આપણે પેન્સિલથી જોડકા જોડવાના છે. આજે આપણે નોટમાં લેખન કાર્ય કરવાનું નથી, સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16 અને 17 ઉપર આપણે લેખન કાર્ય કરવાનું છે. ચાલો, આ છે પાના નંબર 17, અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. ગ ગ ગ મરચાના મ ઉપર ચોકડી. મ મ મ આ જલેબીના જ ઉપર ચોકડી. જ જ જ ગણપતિના ગ ઉપર ચોકડી. સ સ સ રમકડાના ર ઉપર ચોકડી, કારણ કે એ સગડીનો સ નથી. ર ર ર ન નગારાના ન ઉપર ચોકડી, કારણ કે એ રમકડાનો ર નથી. ન ન ન સગડીના સ ઉપર ચોકડી, કારણ કે એ નગારાનો ન નથી, એ છે સગડીનો સ. તો આ રીતે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16 અને 17 તમને મેં સગડીના સ સુધીના મૂળાક્ષર લખાય અને એના પછી આ પાનું આવે સ્વાધ્યાય પોથી 16 અને 17માં. જાતે કરવું હોય તો ઠીક છે, ના કરવું હોય તો આજે મેં જે કરાવ્યું છે એ આપણે પૂરું કરવાનું છે. પછીના દિવસે બાકીના પાના પણ આપણે લઈશું. તો ચાલો, આજનું આપણું લેખન કાર્ય રહેશે પાના નંબર 16 અને 17 સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરવાનું છે. આ 16 અને આ 17 મેં શીખવાડ્યું છે, આવડી જશે.
અને જો સ્વાધ્યાય પોથીમાં બાકી હોય તો વિડીયો જોઈને આપણે વ્યવસ્થિત કરી લેવાનું, અને થઈ ગયું હોય તો વધારાની નોટમાં એની પ્રેક્ટિસ કરવાની. ચાલો આપણા મૂળાક્ષર પણ આપણે જોઈ લઈએ. દરેક મૂળાક્ષરની ઓળખ આપણને હોવી જોઈએ. જ્યારે મૌખિક પરીક્ષા લેવાય ત્યારે એક એક વિદ્યાર્થીને ઉભા કરીને મેમ કોઈ પણ મૂળાક્ષર પૂછે, વિદ્યાર્થીને લખતા આવે છે પણ વાંચતા નથી આવડતું, એને ઓળખ એને હોતી નથી. અને એટલે જ મેં મેં કહું છે, આંગળી રાખીને રોજે રોજ આપણે વાંચન કરવાનું છે. ચાલો આપણી જે ચોરસ ખાનાવાળી નોટ છે એના છેલ્લા પાના ઉપર ખાનું છોડ્યા વગર પેનથી ગ મ જ ન ર સ ચ ષ પ ટ થ દ આટલા મૂળાક્ષર પેનથી લખાવજો. છેલ્લા પાના ઉપર ખાનું છોડ્યા. હવે આપણે શરણાઈના સ્વ સુધી તો શીખી ગયા છીએ. પ ટ થ દ ચાર મૂળાક્ષર બાકી છે. હવે જે મૂળાક્ષર આપણે શીખી ગયા, તમે નોટના એક પાનામાં એક ખાનામાં ગથી દ પેનથી લખાયું છે. હવે તમારે શું કરવાનું, એની બાજુનું જે ખાનું છે એમાં આજે ગ મ જ ન ર સ ચ ષ આજે લખો, કાલે પછીના ખાનામાં ગ મ જ ન ર સ ચ ષ, પછીના દિવસે પહેલા ખાનામાં લખો, એના પછીના દિવસે બીજા ખાનામાં લખો, પછીના દિવસે ત્રીજા ખાનામાં, આ રીતે
ઠોંટના એક પાનામાં. ગથી શ અથવા તો જ્યાં સુધી આવે છે ત્યાં સુધીના મૂળાક્ષર લખવાની ટેવ પાડો. રોજે રોજ લખવાનું છે આપણે. ગથી દ છે પણ તમને જ્યાં સુધીના મૂળાક્ષર આવડતા હોય તો એક એક ખાનું છોડ્યા વગર સળંગ ગ મ જ ન રસ ચ ષ લખવાની પ્રેક્ટિસ પાડો બોલીને. કાયમ માટે અક્ષર સારા થઈ જશે. એને ઓળખ અને વાંચન બંને આપણને ખ્યાલ આવી જાય માટે રોજે રોજ ગથી શરણાઈના શ સુધીના મૂળાક્ષર લખવાની ટેવ પાડો. વાલીશ્રીએ પણ ધ્યાન આપવાનું છે કે લેખન કાર્ય આપણું થઈ જાય નોટના છેલ્લા પાના ઉપર આ રીતે ખાનામાં ખાનું છોડ્યા વગર ગ મ જ ન રસ ચ ષ જે મૂળાક્ષર ચાલ્યા છે એને લખવાની ટેવ વિદ્યાર્થી જોડે આપણે પાડવાની છે. અક્ષર સારા થાય, એની ઓળખ થઈ જાય, એને વાંચન પણ થઈ જાય. ગ તો ગણપતિનું ગ, ગણપતિનું ગ, મરચાનું મ, જલેબીનું જ, નગારાનું નર, આ રીતે બોલીને આપણે લખવાની ટેવ પાડવાની છે. થોડા સમયમાં આપણી પરીક્ષા આવશે. પરીક્ષાનું પેપર પણ તમારે લખવાનું છે અને હજી પણ જો આમાં હાથ ના બેઠો હોય, મૂળાક્ષર લખવામાં હજી પણ જો ભૂલ થતી હોય તો વધારાની નોટ 10 રૂપિયાની મળે છે ચોરસ ખાનાવાળી. એ લઈ આવો અને એમાં સતત લખવાની પ્રેક્ટિસ કરો. સ્લેટ લઈ આવો, સ્લેટમાં લખો. તમે જુઓ દરેક મૂળાક્ષર આપણે આકારોને યાદ કરીને જ લખ્યા છે. અડધું ગોળ બીબીપી, અડધું ગોળ ત્રાસેલેટી, સી આકાર. તો આ રીતે તમે પણ લખવાની પ્રેક્ટિસ પાડો. તો ગણિત વિષયમાં પણ આપણે બોલીને લખીએ છીએ, ગુજરાતીમાં પણ બોલીને લખીએ છીએ. તે દરેક વિષયમાં કોઈ પણ આપણે લેખન કાર્ય કરતા હોઈએ બોલીને જ લખવાની આપણે ટેવ પાડવાની છે. જેમ તમે મેં ગુજરાતીમાં કહું કે મૂળાક્ષર, એમાં આપણે ગણિતમાં પણ દરેક અંકને બોલીને જ લખવાના. મૂળાક્ષર લખો છો, બોલીને લખો, અને એમાંય જ્યારે વધારાનું કરવાનું હોય નોટના છેલ્લા પાના ઉપર ગણપતિનું ગ, ગણપતિનું ગ, મરચાનો મ, મરચાનો મ, મરચાનો મ, આ રીતે બોલીને લેખન કાર્ય કરવાનું. તો ચાલો આજનું આપણું લેખન કાર્ય છે અભિનવ ભાષા લેખનમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16 અને 17. 16 ઉપર છે મૂળાક્ષરના જોડકા અને 17 ઉપર છે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. મેં શીખવાડ્યું છે અને એ પેન્સિલથી જ આપણે જોડવાનું છે, ચોકડી કરવાનું છે. તો ચાલો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરવાનું છે. ગુજરાતી વિષયમાં મૂળાક્ષરના જોડકા, અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી, એ બંને વસ્તુને મેં તમને શીખવાડી છે. અને જો સ્વાધ્યાય પોથીમાં થઈ ગયું હોય તો વધારાની નોટ માર્કે સ્લેટમાં
પ્રેક્ટિસ કરતા રહેજો. તો ચાલો આજે આપનો હરિયો.